He decided to follow cops and steal one. આપણે જોયું આગળ કે એને નક્કી કર્યું કે એ કોપ્સ એટલે કે બચ્ચાઓને ફોલો કરવા એન્ડ સ્ટીલ વન અને એકને ચોરી લીધું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ ચિત્તા નેવર અટેક મેન. એ જાણતો હતો કે ચિત્તા છે એ ક્યારેય માણસ ઉપર એટેક કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ કોપ. આથી એ બચ્ચાને પકડવું એ બહુ જ સલામત ભર્યું કહેવાય. હી ફોલોડ અ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી. સાંજ સુધી ચિત્તાના ફેમિલીને એને ફોલો કર્યું. એટ સનસેટ, સૂર્યાસ્ત થયો ત્યારે. સનસેટ એટલે સૂર્યાસ્ત થયો ત્યારે. સૂર્યાસ્ત થયો ત્યારે ધ મધર ચિત્તા હીડ હર કોપ્સ. મધર ચિત્તા જે છે એ મધર ચિત્તા હીડ હર કોપ્સ ઇન થીક બુશ એન્ડ લેફ ફોર અ સ્ટ્રીમ. પોતાના બચ્ચાને એ સંતાડી દીધા થીક બુશ એટલે કે ઝાડીમાં સંતાડી દીધા એન્ડ લેફ ફોર અ સ્ટ્રીમ અને ઝરણે જતી રહી. ક્વિકલી એટલે તરત જ ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. તરત જ શિકારીએ પોતાની નેટ લીધી એન્ડ સ્પીયર ભાલો લીધો એન્ડ રેન ઇન ટુ ધ બુશ અને ઝાડીમાં દોડ્યો ગયો. હી સો ટુ ટાઇની કોપ્સ. એને બે નાના બચ્ચાને જોયા. ધે લુકડ એટ હિમ. એ એની સામે જોઈ રહ્યા. વિથ ધર બ્રાઇટ આઈસ, પોતાની ચમકતી આંખોથી જોઈ રહ્યા. ધે વર ટુ યંગ ટુ રન અવે. એટલા બધા નાના હતા કે દોડી શકે એમ નહોતા. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડીએ એમના ઉપર નેટ નાખી એન્ડ કોપ્સ વેર કોટ અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ. એને તો એક જ બચ્ચું જોઈતું હતું. બટ હી થોટ, પણ એને વિચાર્યું, આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એક કરતાં બે નોકર શું ખોટા. હા, એને તો એક જ જોઈતું હતું કે પોતાના માટે જઈ અને શિકાર કરી આવે અને પોતે આરામ દેખાય. પણ હવે નેટ નાખી તો એકની જગ્યાએ બે પકડાઈ ગયા, તો એને એવું વિચાર્યું કે એક કરતાં બે નોકર શું ખોટા. હી ડ્રેગ ધેમ વિથ હિમ. એને ઘસી જાય છે એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને મોટી બાસ્કેટમાં એ સંતાડી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. હવે મા ચિત્તા છે એ થોડી વાર પછી પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કોપ્સ. એને પોતાના બચ્ચા મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. એને બધી જ બાજુ જોઈ. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. પહેલાં તો એ બહુ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અને ગુસ્સામાં ને ગુસ્સામાં જંગલી બની અને કૂદકા મારવા લાગે છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. બધી બાજુએ સૂંઘે છે. બટ એલાસ, એલાસ એટલે અફસોસ. પણ અફસોસ, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પોતાના વહાલા બચ્ચા એને મળ્યા નહીં. જંગલની આમ તો રાણી કહેવાય એ, બરાબર. ગમે એટલી ખૂંખાર હોય તો પણ પોતાના બચ્ચા પાસે દરેક પશુ હોય કે પ્રાણી એ જ્યારે ખોવાઈ જાય ત્યારે દુઃખી બની જતા હોય છે. એટ લાસ્ટ, છેલ્લે સી બીકમ સેડ. એ દુઃખી બની ગઈ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને એ રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. આખી રાત એટલું બધું રડી, એટલું બધું રડી ટિલ ધ નેક્સ્ટ મો ઇવનિંગ. કે બીજે દિવસે સાંજ સુધી એ રડી, એટલું બધું રડી, બરાબર.